नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में हूँ कल्पेश विरेड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। मित्रों, अपने अभ्यास कर रहा छे धोरण 10 विषय विज्ञान पाठ 4 कार्बन अने तेना संयोजनों। तो कार्बन अने तेना संयोजनों अंदर आप थोड़ा हजी आगे वीए तो हवे पछीनो प्रश्न है कि भाई एमोनिया अणु एटले कि NH3 घणाय बोले एमोनिया, बराबर एमोनिया। तो एमोनिया अणु एटले कि NH3 में ससंयोजक बंध थी ससंयोजक बंध आवे एटले तमारे शुं याद राखवानुं, इलेक्ट्रॉननी भागीदारी थी बनतो बंध, इलेक्ट्रॉननी भागीदारी थी बनतो बंध। तो ससंयोजक बंधनी रचना समझाओ एटले कि NH3 में इलेक्ट्रॉननी भागीदारी थी केवी रीते संयोजनोनुं निर्माण थाय छे એને આપણે આ વિડિયો લેક્ચરની અંદર સમજવાનો છે। જો મિત્રો તમે હજી ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલો બેલ આઇકનને પ્રેસ કરી દેજો, તેમજ સરસ મજાની કમેન્ટ કરી તમારા મિત્રોને શેર કરી દેજો અને આ રીતે આપણે કન્ટિન્યુ સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરવાના છીએ। એટલે અમારા મીન્સ કે અમારી સાથે તમે જોડાયેલા રહેજો જેથી કરીને તમને આ તમામ અભ્યાસક્રમને લગતા વિડીયોનો લાભ મળી શકે અને આપણે તમામ વિષયોના વિડીયો લેક્ચર પણ મૂકીએ છીએ જે તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકશો। તો એમોનિયા અણુની વાત કરીએ છીએ તો વાત કરીએ એમોનિયા અણુમાં મેન કોણ એટલે કે મહત્વનો મધ્યસ્થ પરમાણુ કોણ છે, નાઇટ્રોજન। મિત્રો હવે થોડુંક નવીન છે, જો અત્યાર સુધી આપણે શું ભણ્યા તો આગળના વિડીયો લેક્ચરમાં આપણે હાઇડ્રોજન ક્લોરિન અણુનું નિર્માણ સમજ્યા। હાઇડ્રોજન અણુના નિર્માણમાં શું હતું તો કે ભાઈ બંને હાઇડ્રોજન હતા। ક્લોરિનના અણુના નિર્માણમાં શું હતું તો કે ભાઈ બંને ક્લોરિન હતા। હવે થોડું અલગ છે, એમોનિયામાં કોણ છે તો કે ભાઈ એમોનિયામાં બે પરમાણુ અલગ અલગ છે, એક નાઇટ્રોજન છે બીજું હાઇડ્રોજન છે। એટલે કે છે એમોનિયા અણુમાં મધ્યસ્થ કોણ છે, નાઇટ્રોજન। તો ચાલો આપણે પહેલાં નાઇટ્રોજન વિશે ચર્ચા કરી લઈએ, હાઇડ્રોજન વિશે તો આપણે ખ્યાલ જ છે। ઓકે, નાઇટ્રોજનનો પરમાણીય ક્રમાંક 7 છે। પરમાણુ ક્રમાંક 7 હોય એટલે તમને ખબર છે પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય। તો 7 ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં કેટલા સમાઈ શકશે, 2। 7માંથી 2 જશે એટલે કેટલા વધશે, 5। તો બીજી કક્ષામાં કેટલા સમાઈ શકશે, 5। પહેલી કક્ષાને નામ આપી દઈએ કે, બીજી કક્ષાને નામ આપીએ એલ। કીધું હતું ને ક્યાંથી કક્ષાનું નામ આપણને શરૂ કરવાનું, કલ્પેશરના કેથી। ઓકે, તો પહેલી કક્ષાને કે નામ આપી દઈએ, બીજી કક્ષાને એલ નામ આપી દઈએ। હાલો, પહેલી કક્ષામાં કેટલા સમાય, 2। હાલો ઓકે, બીજી કક્ષામાં કેટલા સમાય, 8। તો ભાઈ અહીંયા કેટલા આપ્યા છે, 5 આપ્યા છે, સમાઈ શકે કેટલા, 8। કેટલા ઘટા, 3 ઘટા, ખ્યાલ આવે છે ને, કેટલા ઘટા, 3 ઘટા। ઓકે, તો પરમાણુ ક્રમાંક 7 છે, ઇલેક્ટ્રોન રચના છે 2 5। તમે કદાચ કે એલ ન લખો તો એ વાંધો નહીં, અથવા તો એમ લખો ને પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં કેટલા રહેલા છે, 5। આમ નાઇટ્રોજનની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે ભાઈ 5 ઇલેક્ટ્રોન છે। હવે એને ઘટે છે કેટલા, 8 કરવા માટે, તો કે સ્વાભાવિક છે 3 ઘટે છે। આમ એલ કક્ષાને એટલે એના માટે શું થઈ ગયું, એના માટે એમ થઈ ગયું બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે હજુ કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, તો કે ભાઈ હજુ વધારે 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, આવશ્યકતા એટલે કે જરૂરિયાત। બાહ્ય કક્ષામાં 5 છે, હજી 3 જોશે, કાંઈ વાંધો નહીં। એટલે શું કરી આવશે, હાઇડ્રોજનના 3 પરમાણુને ગોતી આવશે અને તેમના કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવશે અને એમોનિયા અણુનું નિર્માણ કરશે। કેવી રીતે નિર્માણ કરશે તો એની આપણે ચર્ચા હવે આ સ્લાઇડમાં કરી લઈએ। ચાલો, આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો, 7, પ્રોટોન 7,
इलेक्ट्रॉन सात, इलेक्ट्रॉन रचना बे पांच, पहली कक्षा ने कही दिए के, बीजी कक्षा ने कही दिए एल। बाह्य कक्षा में केटला घटे छे? तो के भाई हजी त्रण घटे छे, बराबर ने? हाँ, अहीं जिंदगी नहीं घटती, अहीं त्रण घटे छे खाली। तमने इतर पाछी एम कहशो घटे तो जिंदगी घटे, पण नहीं, अहीं खाली त्रण ज घटे छे। ओके, हवे नाइट्रोजन शू करशे? तो बाह्य कक्षा में पांच छे, एक बे त्रण चार ने पांच। जो पहली कक्षा तो पूर्ण छे, कारण के कक्षा में केटला समय शके? बे समय शके, तो ये तो पूर्ण छे। ओके, एमां कई जरूर छे नहीं। हवे वात रही बीजी कक्षा ने, तो एमां पांच छे, तो धारो के एक हाइड्रोजन ली आवे, तो तमने बधाने खबर छे हाइड्रोजन पासे केटला इलेक्ट्रॉन छे? एक। अने एने कोना जेवुं थवुं होय? हीलियम जेवुं। तो केटलानी जरूर पड़े? बे नी। ओके, तो एनी पाहे के कक्षा में एक इलेक्ट्रॉन छे, तो धारो के आ हाइड्रोजन नो इलेक्ट्रॉन आपणे चोकड़ी वडे दर्शावीए, एक ज हाइड्रोजन लाव्या, केटला हाइड्रोजन लाव्या? एक ज। तो शुं नाइट्रोजन नी संयोजकता पूरी थई जशे? नहीं थई ने, कारण पांच ने एक छ थया, तो हजी केटला घटे? बे। हजी एक हाइड्रोजन ली आवो, हाइड्रोजन ना इलेक्ट्रॉन ने हूँ चोकड़ी वडे दर्शाऊँ छू, एटले तमने ख्याल आवे, बे हाइड्रोजन ली आव्या, संयोजकता पूरी थई गई मित्रों, हजी एक घटे छे। हालो, हवे नाइट्रोजन नी संयोजकता जुओ, तो पूरी थई गई? हाँ, पांच पोताना अने त्रण हाइड्रोजनना। तो हाइड्रोजन आमां एम के ने भाई मने शुं लाभ? पर टेन्शन लो मां भाई, तमने पण लाभ मळवानो छे ने, केम नहीं मळवानो? जो हाइड्रोजन ने केटला करवाना होय? बे थई गया, ख्याल आवे छे? एटले एक नाइट्रोजन छे ए केटला हाइड्रोजन साथे? त्रण हाइड्रोजन साथे एक एक इलेक्ट्रॉन नी भागीदारी करे। एक नाइट्रोजन त्रण हाइड्रोजन साथे एक एक इलेक्ट्रॉन नी भागीदारी करे। चलो अहीं भागीदारी करी ले, एक बंध बन्यो, અહીંયા ભાગીદારી કરેલ, પાછો એક બંધ બન્યો, અહીંયા ભાગીદારી કરેલ, પાછો એક બંધ બન્યો, એટલે એક નાઇટ્રોજન મધ્યસ્થ થઈ ગયો, એની સાથે એણે કેટલા હાઇડ્રોજન જોડ્યા? ત્રણ જોડી દીધા, એટલે શું બની ગયું? એન એચ થ્રી, એન એચ થ્રી। તમને મિત્રો ઇલેક્ટ્રોન રચના ખાસ આવડતી હોવી જરૂરી છે, એટલે કે છે જો હાઇડ્રોજનના ત્રણ પરમાણુ તેની કે કક્ષામાં રહેલો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કોની સાથે? નાઇટ્રોજન સાથે, એટલે શું બનશે? એનએચ થ્રી, એમોનિયાનું નિર્માણ થશે। પરિણામે એમોનિયાનો નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ કોણ નિયોન જેવી રચના પ્રાપ્ત કરી દેશે, એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, જે તેના એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે। જ્યારે નાઇટ્રોજન પરમાણુ તેની સોરી હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ કોના જેવી? હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લેશે, કે જે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે। તમે અહીંયા જોઈ શકશો, બરાબર, નાઇટ્રોજન પાસે કેટલા થઈ ગયા? તો કે નાઇટ્રોજન પાસે પોતાના પાંચ, ત્રણ હાઇડ્રોજનના, એટલે કેટલા થઈ ગયા? આઠ। તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું છે? બે આઠ। ઓકે, તો અહીંયા આઠ થઈ ગયા, પહેલી કક્ષામાં બે તો હતા જ, કે કક્ષા તો પૂર્ણ હતી જ, એલ કક્ષામાં પાંચ હતા, ત્રણ ઘટતા હતા, તો એ ત્રણેય હાઇડ્રોજન પાણીથી કેટલા મેળવા? એક એક મેળવા, કેટલા મેળવા? એક એક, એટલે ત્રણ ઘટતા હતા, એટલે ત્રણ ઉમેરાઈ ગયા, એટલે હવે એલ કક્ષામાં પણ કેટલા થઈ ગયા? આઠ। એટલે સેમ ટુ સેમ કોના જેવું બની ગયું નાઇટ્રોજન? તો કે નિયોન જેવી રચના પ્રાપ્ત કરી લેશે। અને હાઇડ્રોજનને કેટલા જોતા હોય? તો કે બે। તો હાઇડ્રોજન કોના જેવી રચના પ્રાપ્ત કરી લેશે? હિલિયમ જેવી, એટલે કે કે કક્ષામાં બે, એક પોતાનો હાઇડ્રોજનનો ને એક નાઇટ્રોજનનો। તો આ રીતે મિત્રો બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરશે? તો બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એકબીજાની જરૂરિયાતને સંતોષશે, એટલે નાઇટ્રોજન છે એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરી લેશે, હાઇડ્રોજન છે એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી લેશે। તો અહીંયા આપણે ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોનનું ટપકા અને ચોકડી દ્વારા નિર્દેશન કર્યું છે, જે આપણે જોઈ શકીએ છીએ।
आ टपका है नाइट्रोजनना है, चौकड़ी है हाइड्रोजननी है। रेडी, नाइट्रोजनना पांच बाह्य कक्षा, नाइट्रोजन इलेक्ट्रॉन रेटना बे पांच, तो बाह्य कक्षा में पांच। हाइड्रोजन पास के हो तो के भाई हाइड्रोजन पास एक चौकड़ी वड़े बतायू है, तो एक नाइट्रोजन हाइड्रोजन त्रण परमाणु साथ जोड़े बराबर। एटले के गया जो बाह्य कक्षा में आठ थी गया। हाइड्रोजन की बात करवा जाइए तो हाइड्रोजन की बाह्य कक्षा में के गया बे, तो आम एक बीजा की जरूरत संतोषाई गई। ओके, अँ बे इलेक्ट्रॉन थे, एक नाइट्रोजन एक हाइड्रोजनों, नाइट्रोजन हाइड्रोजन, नाइट्रोजन हाइड्रोजन, तो एमनी वच्चे शू बन से इलेक्ट्रॉन युग्म हो एक बंध बने, इलेक्ट्रॉन युग्म हो एक बंध बने। अँ नाइट्रोजन ना पोता है जो एट्ले स्थिति में रहे। ओके, न्या बंध बन से नहीं, अन्य साथ जोड़े भागीदारी करते तो बंध बन से। बीजी रीते जो एमोनिया, नाइट्रोजन ना कितना है तो कि भाई पांच, तो आ गोल टपका जेवा है, आ कोना छे नाइट्रोजन ना, तो नाइट्रोजन की बाह्य कक्षा में कितना आवेला छे आ पांच। हाइड्रोजन ना चौकड़ी वड़े दर्शावेला छे, रेडी, तो चलो एक नाइट्रोजने हाइड्रोजन ना एक एक इलेक्ट्रॉन साथ भागीदारी करनी थी, हाइड्रोजने नाइट्रोजन ना एक एक इलेक्ट्रॉन साथ शू करी भागीदारी, तो आम शेनु निर्माण थी गयु एमोनिया निर्माण थयु, तो एमोनिया में मध्यस्थ परमाणु कोण नाइट्रोजन हाइड्रोजन ना त्रण परमाणु साथ शू थी सके छे जोड़ाई सके छे, तो आ रीते एमोनिया निर्माण थाय। तो मित्रों आ माहिती एटले के आ प्रश्न में आप आटली माहिती लखीए तो बे गुण आपने पूरेपूरा मिली सके, अथवा तो त्रण गुण में घणी वार पूछता हो। तो आ प्रश्न में आप आटलू राखीशू, वधु माहिती आपणे आवनारा विडियो लेक्चर अंदर मेळवीशू। अस्तु, जय हिंद, जय भारत।